ડીસાની વાત કરીએ તો ડીસા ખાતે પ્રાચીન જૈન તીર્થ ભીલડિયાજી મંદિર આવેલું છે, જ્યાં જમીનમાંથી નીકળેલી જૈનોના 23મા તીર્થંકર પાર્શ્વનાથ ભગવાનની પ્રાચીન મૂર્તિ બિરાજમાન છે. એટલે ભીલડિયાજી તીર્થ મંદિર જે છે એમની અંદર કોની મૂર્તિ છે? તો કે 23મા તીર્થંકર પાર્શ્વનાથ ભગવાનની. અને પ્રાચીન સમયમાં આ જગ્યા ત્રંબાવટી નગરી તરીકે જાણીતી હતી. ત્યારબાદ ડીસા ખાતે જ લશ્કરના કેટલાક મંદિરો, જેમાં એક છે રસાલેશ્વર પલટણ મંદિર, કે જે મિલિટરી કેમ્પના સમયમાં 1816ની આસપાસ, એટલે કે અંગ્રેજી શાસન દરમિયાન લશ્કરી ટુકડી અહીં રહેતી હતી, તો તેમાં શ્રદ્ધાળુ અને નિવૃત્ત મિલિટરી જવાનો એમણે ભક્તિ કરવાના હેતુથી અહીં મંદિરોની સ્થાપના કરેલી. તો જ્યાં લશ્કરનો સંપૂર્ણ રસાલો એટલે કે સંપૂર્ણ ટુકડી રહેતી ત્યાં રસાલેશ્વર મહાદેવ મંદિર, રેજિમેન્ટ ટુકડી રહેતી હતી ત્યાં રેજિમેન્ટ મહાદેવ, લશ્કરની તોપો જ્યાં રહેતી ત્યાં તોપખાના મહાદેવ, અને પલટણ જ્યાં રહેતી હતી ત્યાં પલટણ મંદિર બંધાવેલા છે. એટલે લશ્કરી શબ્દોના આધારે મહાદેવના મંદિર પૂછાય તો તમારે આંખો બંધ કરી અને ડીસા ઉપર ટીક મારવાની રહેશે. ત્યારબાદ સિદ્ધાંબિકા માતાજી મંદિર, કે જ્યાં માતાજીનું પ્રતીક બે કટારો હતી, કોઈ મૂર્તિ અહીંયા હતી નહીં. જે રીતે અંબાજી પર માત્ર વિશ્વયંત્રની પૂજા થઈ છે ત્યાં માતાજીની મૂર્તિ નથી, એમ અહીં પણ સિદ્ધાંબિકા માતાજી મંદિર ત્યાં પણ મૂર્તિ છે નહીં, એમના પ્રતીક સ્વરૂપે બે કટારો જ છે. હવે આગળ જોઈએ તો પ્રાચીન જૈન પુરાવશેષ ધરાવતું આ જે નગર છે એમાં 2200 વર્ષ પહેલા સંપ્રતિ રાજા, રાજાનું નામ શું છે? સંપ્રતિ. એમણે જીન બિંબ ભરાવી અને જીર્ણોદ્ધાર કરાવેલો. જીન બિંબ એટલે શું? તો મિત્રો, આ શબ્દ કદાચ આપણા માટે નવો છે, પરંતુ જૈન ધર્મના પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો જીન બિંબનો અર્થ કોઈ પણ દેરાસર એટલે કે જૈન લોકોનું મંદિર બાંધતી વખતે પહેલેથી જ મનમાં કલ્પના કરી લેવામાં આવે છે કે અહીં જે તે ભગવાનની મૂર્તિ બિરાજમાન છે. ધારો કે મહાદેવનું મંદિર બનાવવાનું હોય તો મંદિરના બાંધકામ પૂર્વે ત્યાં મહાદેવની મૂર્તિની પ્રતિષ્ઠા કરી દેવામાં આવી છે એવી કલ્પના કરી અને પછી ભગવાનને સાક્ષી રાખીને મંદિરનું બાંધકામ થતું હોય છે. એમ અહીં જૈન બિંબનો અર્થ પણ એવો જ થાય છે કે કોઈ પણ દેરાસરનું બાંધકામ કે જીર્ણોદ્ધાર થતો હોય તો ત્યારે ત્યાં રહેલી ભગવાનની મૂર્તિ અથવા તો એની એવી કલ્પના કરવામાં આવે છે કે અહીં સાક્ષાત એ મૂર્તિ બિરાજમાન છે. તો એ કલ્પનાને જૈન બિંબ તરીકે ઓળખવામાં આવે છે. 10મી સદીમાં રામ સૈન્યના મહારાજા રઘુ સેન, એમણે સંવંત 1084માં જૈનાચાર્ય સંઘદેવ સૂરી મહારાજના હસ્તે આ દેરાસરનો જીર્ણોદ્ધાર અને પ્રતિષ્ઠા કરાવેલી હતી. મુસ્લિમ બાદશાહોના સમયમાં આ નગરને ભાંગવામાં આવ્યું. મિત્રો, મોટાભાગે ઇતિહાસ જોઈએ તો મુસ્લિમ આક્રમણ સમયે જે હિન્દુ મંદિરો કે જૈન દેરાસરો કે એ બધા જે અવશેષો હતા એમને તોડી પાડવામાં આવેલા હતા, તો એમાં આ જૈન દેરાસર પણ તોડી નાખવામાં આવેલું હતું. અને ભવ્ય મૂર્તિઓને બચાવવા માટે રાજપૂત શેમસિંહ એમને પોતાના પ્રાણની આહુતિ આપી દીધી હતી. નીચે ફોટોગ્રાફ્સમાં તમે ભીલડિયાજી જૈન તીર્થ મંદિર, પછી રામસણનું જૈન તીર્થ મંદિર, રસાલેશ્વર પલટણ મંદિર તથા સિદ્ધાંબિકા માતાજી મંદિરને જોઈ શકો છો. ત્યારબાદ દિયોદર તાલુકાની વાત કરીએ તો નાના અંબાજી મંદિર સણાદર, કઈ જગ્યાએ આવેલું છે? સણાદર ખાતે, તાલુકો દિયોદર, જિલ્લો બનાસકાંઠા. તો નાના અંબાજી મંદિર, એની પ્રાણ પ્રતિષ્ઠા 1000 વર્ષ પહેલા બ્રહ્મભટ્ટ સમાજની એક કુમારિકા દ્વારા કરવામાં આવેલી હતી. બનાસકાંઠા જિલ્લામાં અંબાજી પછી બીજા નંબરનું એ અતિ પ્રાચીન માતાજીનું મંદિર છે. તમને એમના નામ પરથી જ ખ્યાલ આવી જશે કે એને નાના અંબાજી કહેવામાં આવે છે. તો શા માટે? તો કે અંબાજી પછી આ મંદિર કે આ તીર્થધામનું મહત્વ વધારે છે. એ ઉપરાંત રાજસ્થાનની સરહદ નજીક, તમને ખ્યાલ છે કે બનાસકાંઠા જિલ્લાને ઉત્તર તરફ થોડી રાજસ્થાનની સરહદ પણ અડે છે, તો રાજસ્થાનની સરહદ નજીક દાંતીવાડા પાસે બનાસ નદી પર દાંતીવાડા બંધ બાંધવામાં આવેલો છે. ખેતલા બાપજી ધામ ભાકોદરા ખાતે આવેલું છે. મુર્શદ બાબાની દરગાહ તથા જૈન તીર્થ રૂણી કાંકરેજ ખાતે અને રામદેવ પીરનું ભવ્ય મંદિર મજાદર ખાતે આવેલું છે. મિત્રો, બીજું મજાદર ગામ ક્યાં આવેલું છે અને એ કોની સાથે સંકળાયેલું છે એનો જવાબ તમારે કમેન્ટ કરવાનો છે. અહીં જે મજાદર ગામ છે એ દિયોદર તાલુકાનું અને બનાસકાંઠા જિલ્લામાં આવેલું છે, જે રામદેવ પીરના મંદિર સાથે સંકળાયેલું છે. પરંતુ જે બીજું મજાદર ગામ છે એ કયા જિલ્લામાં છે અને કઈ વ્યક્તિ સાથે સંકળાયેલું છે એ તમારે જણાવવાનું છે. ત્યારબાદ બનાસકાંઠા જિલ્લામાં યુનિવર્સિટી અને વિદ્યાપીઠોની વાત કરીએ તો દાંતીવાડા એગ્રીકલ્ચર યુનિવર્સિટી આવેલી છે, જેની સ્થાપના 1973માં થઈ હતી. ગુજરાતમાં કુલ કેટલી એગ્રીકલ્ચર યુનિવર્સિટીઓ આવેલી છે એ જવાબ પણ તમારે કમેન્ટ કરવાનો છે. નૂતન ભારતી ગ્રામ વિદ્યાપીઠ મડાણાગઢ ખાતે આવેલી છે. બનાસ ગ્રામ વિદ્યાપીઠ અમીરગઢ ખાતે, લોકનિકેતન ગ્રામ વિદ્યાપીઠ રતનપુર ખાતે અને સઘન મહિલા ગ્રામ વિદ્યાપીઠ ચિત્રાસણી ખાતે, જે મહિલાઓને ગ્રામ ઉદ્યોગ અને એમનો કૌશલ્ય વિકસાવવા માટેની તાલીમ આપે છે.
ત્યારબાદ રિસર્ચ સેન્ટર અને વિજ્ઞાન કેન્દ્રોની વાત કરીએ તો તમને ખબર છે કે બટાટાનું સૌથી વધુ ઉત્પાદન ડીસા ખાતે થાય છે, તો અહીં પોટેટો રિસર્ચ સેન્ટર એટલે કે બટાટા સંશોધન કેન્દ્ર આવેલું છે. ત્યારબાદ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર પણ ડીસા ખાતે આવેલું છે. સરદાર કૃષિનગર એટલે કે જે દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી છે ત્યાં કઠોળ સંશોધન કેન્દ્ર અને રિજનલ રિસર્ચ સેન્ટર આવેલા છે. એટલે રિસર્ચ સેન્ટરો દાંતીવાડા ખાતે બે છે અને ડીસા ખાતે બે આવેલા છે. સિંચાઈ યોજનાઓની વાત કરીએ તો સૌથી મહત્વની ઉત્તર ગુજરાતની એક એવી બનાસ નદી પરની દાંતીવાડા ડેમ, સીપુ નદી પર સીપુ ડેમ જે ભરત ખાતે આવેલો છે અને સરસ્વતી નદી પર મુક્તેશ્વર ડેમ જે વડગામ ખાતે આવેલો છે. અહીંની ખનિજોમાં જોઈએ તો તાંબુ, જસત, સીસુ એ માત્ર બનાસકાંઠા જિલ્લામાંથી જ આપણને પ્રાપ્ત થાય છે અને બનાસકાંઠા જિલ્લામાં પણ દાતા તાલુકામાંથી જે મળી આવે છે. એ ઉપરાંત વુલેસ્ટોનાઇટ પણ ગુજરાતમાં માત્ર બનાસકાંઠામાંથી જ મળી આવે છે જે પાલનપુર ખાતેથી આપણને પ્રાપ્ત થાય છે. વુલેસ્ટોનાઇટનો ઉપયોગ મિત્રો ક્યાં થાય છે એ તમારે કમેન્ટ સેક્શનમાં જણાવવાનું છે. આ ઉપરાંત કેલ્સાઇટ તેમજ ચૂનાનો પથ્થર પણ અહીંથી મળી આવે છે. કેલ્સાઇટ અને ચૂનાનો પથ્થર એ કેલ્શિયમની જ ખનિજો છે. ત્યારબાદ અહીં ભરાતા મેળાઓમાં સૌથી મહત્વપૂર્ણ મેળો અંબાજીનો મેળો છે જે દર વર્ષે ભાદરવી પૂનમના રોજ ભરાય છે. વન્યજીવ સૃષ્ટિની અંદર અહીં બે અભયારણ્યો આવેલા છે. એક છે બાલારામ અભયારણ્ય પાલનપુર ખાતે અને બીજું છે જેસોર બીચ અભયારણ્ય. અને વાવ, કુવા, કુંડ કે તળાવની વાત કરીએ તો ગંગા સરોવર એ બાલારામ ખાતે આવેલું છે અને માનસરોવર એ દાતા ખાતે આવેલું છે. આ વિડીયોની અંદર બોનસ પોઈન્ટ મેળવવા માટે અહીંની નીચે તમને લિંક આપવામાં આવેલી છે. એ લિંક પરથી આ જિલ્લાની પીડીએફ તમે ડાઉનલોડ કરી શકો છો અને પીડીએફના અંતે તમને બોનસ પોઈન્ટ એટલે કે વધારાની ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે. આ ઇન્ફોર્મેશન એમાંથી ઘણા બધા પ્રશ્નો પૂછાતા હોય છે જે તમારે સરળતાથી યાદ રાખી શકાય એવા હશે તો એ તમે ડાઉનલોડ કરવાનું ભૂલતા નહીં. અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, વિડીયોને શેર કરો, લાઇક કરો અને સબસ્ક્રાઇબ કર્યા બાદ બાજુમાં આવતા બેલ આઇકનને જરૂર દબાવો જેથી અમારા આવનારા જિલ્લાઓના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો મળીએ ત્યારે બીજા વિડીયોમાં બીજા જિલ્લા સાથે.